નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કલ્લોલમાં પાઠ 9 આપણે શો તોફાનીમાં આગળ અભ્યાસ કરવાનો છે. તો આની પહેલાના વિડીયોમાં તમે માણસ શું બનાવી શકે અને માણસ શું ના બનાવી શકે એની પ્રવૃત્તિ કરી જ લીધી હશે, બરાબર? તો હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, એના તમારે મને જવાબ આપવાના છે, બરાબર ને બાળકો? તો તૈયાર છો તમે બધા? તમને આવડશે જ, બરાબર? ચાલો, તો પહેલું છે સૂર્ય. તો સૂર્ય માણસ બનાવી શકે કે ના બનાવી શકે, બોલો જોઈએ બાળકો. શું આવશે સૂર્યમાં? શું આવશે? માણસ ના બનાવી શકે. વેરી ગુડ. ચાલો હવે કપડા. તો કપડા માણસ બનાવી શકે કે ના બનાવી શકે, બોલો જોઈએ. શું આવશે એમાં? માણસ બનાવી શકે, બરાબર. ચાલો હવે વાદળ. તો શું આવશે આમાં બાળકો, બોલો જોઈએ. શું આવશે વાદળમાં? માણસ ના બનાવી શકે. વેરી ગુડ, તમને તો સરસ આવડે છે બધું. ચાલો હવે છેલ્લો પ્રશ્ન, ટેબલ. તો ટેબલ શું આવશે બાળકો? કોણ બનાવે ટેબલ? કોણ બનાવે છે? માણસો. વેરી ગુડ. તો ટેબલ કોણ બનાવે છે? માણસો, બરાબર. તો બાળ મિત્રો, તમે આગળ આ પ્રવૃત્તિ કરી છે, તો હવે એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો, હવે આપણે લખોની પ્રવૃત્તિ કરીશું. તો એમાં શું કીધું છે? બાળા રાજા દરિયાકાંઠે ફરવા જશે ત્યારે શું શું કરવાના છે એ તમને ખબર છે. તો તમે પોતે નદી કાંઠે, દરિયાકાંઠે કે જ્યાં પણ ફરવા ગયા હતા ત્યારે શું શું કરેલું એ પણ તમને ખબર જ છે. તો નીચેના કોઠામાં લખો કે ગીતમાં બાળા રાજા દરિયાકાંઠે શું શું કરવાના છે અને તમે જ્યાં ગયા હતા ત્યાં શું શું કરેલું. તો બાળ મિત્રો, તમે આની આગળ દરિયા બાળા રાજાવાળું ગીત સાંભળી જ લીધું હશે. તો એમાં બાળા રાજાએ દરિયા કિનારે શું શું કરેલું હતું એ તમને ખબર જ છે, અને તમે બધા પણ દરિયા કિનારે કે નદી કિનારે ફરવા માટે જાવ જ છો ને, ગયા જ હશો, બરાબર. તો તમે ત્યાં શું શું કરેલું, તો એ બે વિગતો અહીંયા આપણે લખવાની છે. જેમ કે એક ઉદાહરણ આપણને આપેલું છે કે જુઓ, બાળા રાજા આ કરશે, એટલે કે બાળા રાજા જે કર પણ કંઈ કરતા હતા એને આપણે આ કોષ્ટકમાં લખવાનું છે. અને હું, તો તમે અહીંયા ગાડી જ્યાં પણ ગયા હોય એ તમારે અહીંયા લખવાનું. નદી કિનારે ગયા હોય તો ત્યાં નદી કિનારે અહીંયા ગાડી લખવાનું, અને દરિયાકાંઠે ગયા હોય તો દરિયાકાંઠે એ તમારે અહીંયા લખવાનું. અને પછી અહીંયા આપેલું છે કે મેં આ કરેલું. તો પહેલું શું કીધેલું છે કે બાળા રાજા સંખલા છીપલા વીણશે, આપણે ગીતમાં જોયું જ હતું, બરાબર. તો બાળા રાજા શું કરતા હતા? સંખલા છીપલા વીણશે. તો તમે શું કરેલું ત્યાં? તો શું કીધું છે અહીંયા કે ગોળ ગોળ પથ્થર વીણેલા, બરાબર. તો હવે આપણે એ જ રીતે બીજા વાક્યો અહીંયા લખવાના છે. તો હું અહીંયા મારી રીતે લખીશ, તમારે તમારી રીતે જાતે તમારે લખવાના. તો બીજું શું કરેલું બાળા રાજાએ? કાગળની હોડી બનાવેલી ને. તો અહીંયા લખીશું કાગળની હોડી બનાવેલી. તો હું અહીંયા લખું છું કે કાગળની હોડી બનાવેલી, બરાબર. તો હવે તમે શું કરેલું અહીંયા? અહીંયા હું મારી રીતે લખીશ, હું જે કરું છું એ. તો તમારે એ રીતે લખવાનું. તો હું અહીંયા શું લખીશ કે પાણીમાં નાહેલા. આપણે દરિયા કિનારે કે નદી કાંઠે જઈએ છીએ તો શું કરીએ છીએ? ત્યાં પાણીમાં આપણે નાહીએ છીએ, બરાબર. તો અહીંયા હું લખીશ કે પાણીમાં નાહેલા, બરાબર. હવે બીજું બાળા રાજાએ શું કરેલું? રેતીમાં ટેબલ ખુરશી બનાવેલી. શું બનાવેલું? રેતીમાં ટેબલ ખુરશી બનાવેલી ને. તો અહીંયા લખવાનું રેતીમાં ટેબલ ખુરશી બનાવેલી. તો હવે બીજું તો અહીંયા શું કરેલું આપણે? તો હું શું લખીશ અહીંયા? પાણીમાં છબછબિયા કર્યા. નાહીએ ત્યારે આપણે શું કરીએ છીએ? પાણીમાં છબછબિયા કરીએ. તો અહીંયા મેં બે લખી દીધા છે, હવે બાકીના બે તમારે તમારી જાતે આ રીતે લખવાનું છે. તો બાળ મિત્રો, હવે શું કરવાનું કીધું છે? ચિત્ર જુઓ, રંગ પૂરો અને
लखो। तो अहीं तमने तमारा पाठ्यपुस्तक में चित्र आपेलुं छे, बराबर। तो आ चित्र सानू देखाय छे तमने बाळको? सानू देखाय छे? ड्रॉइंग रूम नू, बराबर ने। तो चित्र में शू शू देखाय छे? अहीं गाड़ी एक दादा बैठेला छे, पछी एमनी बाजू में मम्मी छे, पछी आ पप्पा छे अने एक छोकरी छे, बराबर। ए लोको सोफा उपर बैठेला छे, पछी एमनी दीवाल उपर शू देखाय छे? एक टीवी, पछी अहीं शू छे? एक टेबल, बराबर। तो हवे आपने शू कीधुं हतुं? रंग। हवे तमारे तमारा पाठ्यपुस्तक में आ चित्र में तमने मनगमतो रंग पूरवानो रहेशे, बराबर। हवे आपने आज चित्र पर थी शू कीधुं छे? लखवानुं पण कीधुं छे। तो बाळ मित्रो, हवे आपने शू कीधुं छे? चित्र में आ છે, એટલે કે પહેલાં આપણને અહીંયા બે રીતના વાક્યો લખવાના છે। પહેલાં જે જે ચિત્રમાં આપણને આપેલું છે સાચું, એના ઉપરથી જ આપણે આ રીતના વાક્યો લખેલા છે। મેં આ વાક્યો લખેલા છે, તમે બીજા વાક્યો પણ તમારી જાતે લખી શકો છો। તો શું કીધું છે? પહેલું તો શું વાક્ય બનશે કે આ ચિત્ર ડ્રોઈંગ રૂમનું છે। મમ્મી મોબાઈલમાં જોઈ છે, છોકરી તેના દાદા સાથે વાતો કરે છે, પપ્પા ચા લઈને આવે છે, છોકરી ખુરશી પર બેઠી છે, દાદા અને મમ્મી સોફા પર બેઠા છે, દીવાલ પર ટીવી લગાડેલી દેખાય છે, બરાબર। મેં આટલા વાક્યો લખેલા છે, તમે તમારી જાતે લખવાના રહેશે આ રીતના વાક્યો। તો હવે આપણને નીચે શું કીધું છે કે હવે શિક્ષકના પ્રશ્નોના આધારે તમે જે ફેરફાર કરવાનું કહો તે ઉદાહરણ પ્રમાણે લખો। આપણે પહેલાં ઉપર જે વાક્યો લખ્યા એ જ વાક્યોમાં આપણે ચિત્રમાં થોડું ફેરફાર કરીને અહીંયા લખવાનું છે। તો જુઓ, આપણે ચિત્રમાં શું જોયું હતું? છાપું કોણ વાંચતું હતું? દાદા। દાદા છાપું વાંચતા હોય, બરાબર। તો હવે શું લખેલું છે મેં અહીંયા જુઓ? મમ્મી ચા લઈને આવતી હોય। ચિત્રમાં આપણે કોણ દેખાતું હતું ચા લઈને આવતું? પપ્પા। તો આપણે એને બદલીને લખી દેવાનું કે મમ્મી ચા લઈને આવતી હોય। પછી છોકરી ટીવી જોતી હોય, ચિત્રમાં છોકરી શું કરે છે? દાદા સાથે વાત કરે છે, પણ આપણે આપણી રીતે વાક્ય બનાવવાના કે છોકરી શું કરતી હોય? ટીવી જોતી હોય, બરાબર। પછી મેં લખ્યું છે પપ્પા મોબાઈલ પર વાત કરતા હોય, ચિત્રમાં કોણ મોબાઈલમાં જોતું હતું? મમ્મી। પછી દાદા ખુરશી પર બેઠા હોય, ચિત્રમાં કોણ ખુરશી પર બેઠેલું હતું? છોકરી। એની જગ્યાએ આપણે કોને બેસાડી દીધા? દાદાને। તમે મમ્મીને કે પપ્પાને પણ બેસાડીને વાક્ય બનાવી શકો। તમે તમારી જાતે કોઈ પણ વાક્યો ચિત્રના આધારે પણ જે ચિત્રમાં આપ્યું હોય એનાથી ઉલટા વાક્યો બનાવવાના છે, બરાબર। પપ્પા અને છોકરી સોફા ઉપર બેઠા હોય। તો સમજ પડી ગઈ બાળ મિત્રો આમાં બે વાક્ય કઈ રીતે કરવાના છે? તો આ જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે। તો બાળ મિત્રો, ભીમની વાર્તા સાંભળવાની મજા આવીને અને પાઠમાં પણ બધી પ્રવૃત્તિઓ કરવાની પણ મજા જ આવી હશે તમને, બરાબર ને। તો હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય।